અમદાવાદમાં વજ્ર ઓ ફોર્સ બ્રિગેડનો શુભારંભ કરાયો છે. વિપરીત પરિસ્થિતિમાં મુકાયેલી વ્યક્તિને આર્થિક રીતે પગભર થવા ઉપરાંત મુશ્કેલ પરિસ્થિતિમાં મદદરૂપ થવા વજ્ર ઓનો પ્રારંભ કરાયો છે. પોલીસ તબીબો ઉપરાંત 150થી વધારે સભ્યો પીડિતને મદદરૂપ થવા પ્રયાસ કરશે. અમદાવાદ શહેરમાં વજ્ર ઓ ફોર્સ બ્રિગેડનો શુભારંભ કરાયો હતો. લોગાર્ડન પાસે હોલમાં વજ્ર ઓ બ્રિગેડના સ્થાપક રુઝાન ખંબાતા ઉપરાંત બ્રહ્મકુમારીના ચંદ્રિકા દીદી, કાર્યકર એમ એમ પ્રભાકર સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. વજ્ર ઓ બ્રિગેડમાં હાલ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો ઉપરાંત જુદી જુદી 30 ટીમમાં વહેંચાયેલા 150થી વધારે સભ્યો હાજર રહ્યા હતા. એપ્રોક્સ 150 પ્લસ મેમ્બર્સ છે. હવે માની લો કે કોઈ બેનનો ફોન આવ્યો કે ભાઈ મને મણિનગર એરિયામાં છું અને મારા હસબન્ડે મને ગાડી મૂકી છે અને મારી પાસે કશું રસ્તો નથી, શું કરું, અને મને તમે એવું હોય તો હું મારા પપ્પાના ઘરે રહું છું પણ હવે ફરી મારા હસબન્ડને ત્યાં મોકલી આપો. કારણ કે યુ નો આપણું જે માઇન્ડસેટ હોય છે કે આપણું ફેમિલી જ ભરે, હસબન્ડ જ બધું, એટલે આવા કેસીસમાં શું થાય છે કે બેન ફરી ત્યાં જાય, ફરી એમને પેલું માર ફાડ જે બી ડોમેસ્ટિક વાયલન્સનો સામનો કરવો પડે. એટલે અમારી બ્રિગેડ એમનું હેન્ડહોલ્ડિંગ કરશે, એમને સહારો આપશે. કઈ રીતે સહારો આપશે? ઇમોશનલ સહારો આપશે અને સોશિયલી હેલ્પ કરવાની ટ્રાય કરશે. અને એ પછી આપણે એક બીજી નવી સરસ ચીજ કરી રહ્યા છે. એમ એવું કરી રહ્યા છે કે આપણે એ બેનને ખાલી સોશિયલ હેલ્પ નથી, કારણ કે સોશિયલમાં ઘણી વાર લેટ હશે કે બીજી ઘણી ચીજો હોય છે જે આમ તો બીજી એનજીઓસ કરી જશે, પણ આપણે જોડે જોડે એમને ફાઇનાન્શિયલી ઇકોનોમિકલી એમને સ્કિલ ડેવલપ કરાવશું. અને એ સ્કિલ ડેવલપ કરાયા પછી આપણે એ લોકોને ક્યાંક જોબ એ લોકોને મળે ને એ પોતાની જિંદગી જીવી શકે, ફરી મેઇન સ્ટ્રીમમાં આવી શકે. આખો આ વજ્ર ઓ ફોર્સ બ્રિગેડનો આ હેતુ છે. વજ્ર ઓ બ્રિગેડનો મુખ્ય ઉદ્દેશ છે વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનો. મુશ્કેલ કે વિપરીત પરિસ્થિતિમાં મુકાયેલી અથવા આર્થિક રીતે ભીસમાં રહેલી વ્યક્તિને આર્થિક રીતે સદ્ધર બનાવવા પ્રયાસ કરાશે. આ ઉપરાંત માનસિક કે શારીરિક રીતે અથવા સામાજિક સમસ્યાથી ઘેરાયેલી વ્યક્તિને પણ મદદરૂપ બનશે. વ્યથિત વ્યક્તિ 7878006000 પર ફોન કરશે તો તુરત જ મદદ મળી રહેશે. બ્રિગેડ માટે નવી મોબાઈલ એપ પણ વિકસાવવામાં આવી છે. કેમેરામેન સંદીપ રાજપૂત સાથે જ્યોતિ પટેલ, અમદાવાદ.